नमस्कार मित्रों, स्वास्थ्य सेतु चैनलनी आ દિવાળીને લગતી જે ખાસ કડી છે જેમાં દિવાળી દરમિયાન જો ચામડી પર દાજી જવાય ફટાકડાના કારણે આગ લાગવાના બનાવ ખૂબ જ બનતા હોય છે, તો એવા કિસ્સામાં ચામડીની માવજત કઈ રીતે કરવી એ હું ડૉક્ટર સંતોષદેવ રાઠોડ, પ્રોફેસર ઓફ ડર્મેટોલોજી, શ્રીમતી શારદાબેન જનરલ હોસ્પિટલ જણાવીશ. સૌપ્રથમ તો જો આવો કંઈ બનાવ ના બને એ જ સૌથી ઉચિત છે. એટલે સ્વબચાવ માટે નાના બાળકોએ વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા જોઈએ, અને જે સ્થળે ફટાકડા ફોડી રહ્યા છે એ સ્થળે ખુલ્લી જગ્યા હોય, સારો હવા હોય, તેમજ નજીકમાં પાણીની અવેલેબિલિટી હોય. જો આવી જગ્યાએ ફોડવામાં આવે તો આગ લાગવાના બનાવ અને વડીલોની હાજરી એનાથી આગ લાગતા બચી શકાય છે. તેમ છતાં ઘણીવાર એવું બને કે કોઈએ ફટાકડો ફેંક્યો અને દાજી ગયા, તો સૌ પહેલાં તો કોઈ પણ ફટાકડો હાથમાં લઈને ફોડવો ના જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે. બીજો, ફટાકડાના લીધે જે આગ લાગવાના બનાવ બને છે એ ડ્રાય પ્રકારની હીટ કે આગ એના લીધે બને છે. જે બર્ન્સ થાય એ બે પ્રકારના હોય છે, એક સુપરફિશિયલ બર્ન્સ હોય, અને જો બહુ જ મોટો ફટાકડો હોય અને હાથમાં ફૂટી ગયો હોય તો હાથના સ્નાયુઓને પણ અસર થાય, એને ડીપ બર્ન્સ કહેવાય. એટલે પહેલાં તો જે બર્ન્સ થયા છે એ સુપરફિશિયલ છે કે ડીપ, એનો જો આપણને થોડો અંદાજ આવે તો કયા ડૉક્ટરનો સંપર્ક કરવો એ સરળ બની જાય છે. સુપરફિશિયલ બર્ન્સના કિસ્સામાં ચામડીના જે એક્સપર્ટ ડૉક્ટર્સ હોય એમની સલાહ લેવી યોગ્ય છે. જ્યારે ડીપ બર્ન્સના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર પાસે જવું જોઈએ. સુપરફિશિયલ બર્ન્સને આપણા ઘરે જે ફર્સ્ટ એડ કીટ અવેલેબલ હોય એના વડે મેનેજ કરી શકાય છે. આગ લાગે અને તુરંત જો બહુ જ મોટો ફોલ્લો બની જાય તો એ ફોલ્લાને કોઈ પણ સ્ટરાઇલ નીડલ કે જે આસપાસના મેડિકલ સ્ટોરમાં અવેલેબલ હોય છે એની અંદરનું પાણી, એને નાની એવી નીક મૂકીને એ પાણી ડ્રેઇન કરી શકાય છે. ખાસ અગત્યનું એ છે કે એ ફોલ્લાને આપણે ફોડવાનો નથી. જો એ ફોલ્લાને નહીં ફોડી અને માત્ર આ રીતે નીક મૂકીને બધું પાણી કાઢી દઈશું તો એ ફોલ્લો જ એક ડ્રેસિંગનું કામ કરશે, એના ઉપરની જે ચામડી છે એ જ એક ડ્રેસિંગનું કામ કરશે. અને મોટા ભાગના ઘરોમાં જે સોફ્રામાઇસિન ક્રીમ અવેલેબલ હોય છે, એક સોફ્રા ટ્યુલે નામની વસ્તુ આવતી હોય છે જે મેડિકલ સ્ટોર પર અવેલેબલ હોય છે, જેને આપણે ફર્સ્ટ એડ કિટમાં રાખી શકીએ, અને આવો કોઈ બનાવ બને તો એ ઘાવ પર એ સોફ્રા ટ્યુલે લગાવીને એના પર ઘર પર અવેલેબલ કોઈ પણ એન્ટીબાયોટિક ક્રીમ જેવી કે સોફ્રામાઇસિન ક્રીમ કે બીટાડીન ક્રીમ લગાડી શકાય છે. અહીં ખાસ સમજવાનું એ કે ઘણી ક્રીમ્સ જેવી કે બર્નોલ, સપટ લોશન, અન્ય કોઈ સ્ટીરોઇડ ક્રીમ્સ એ આવા દાજ્યા પછી લગાડવી ના જોઈએ, એનાથી વધારે નુકસાન થઈ શકે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે દાજાના બનાવ પછી જે ઘાવ પડે છે એના પર લોકો અલગ અલગ પ્રકારના પાવડર્સ છાંટતા હોય છે. આ કેસમાં જરૂરી છે કે આપણે જો સુપરફિશિયલ બર્ન્સ હોય એટલે કે અંદર બહુ જ અસર આપણને નથી દેખાતી, સ્નાયુને અસર નથી થઈ, તો પહેલાં તો એ ભાગને આપણે હળવા ઠંડા પાણીના પ્રવાહ નીચે મૂકીએ કે જેથી એના ઉપર કોઈ પણ અશુદ્ધિઓ કે ફટાકડાનો પાવડર કે ગંધક, પોટાશ એવું કંઈ રહી ગયું હોય તો એ પાણીથી ધોવાઈ જાય, અને એના પર આપણે બીજો કોઈ પાવડર નાખીએ તો આપણે બીજું ઇન્ફેક્શન બહારથી ઉમેરી શકીએ, અને પછી એ વસ્તુને સાફ કરવામાં ડૉક્ટરને પણ તકલીફ થઈ શકે. એટલે આ કિસ્સામાં આપણે બહારથી કોઈ પણ પ્રકારના બીજા અન્ય પાવડર્સનો ઉપયોગ ના કરવો જોઈએ. જો આપણને ચામડી છોલાઈ ના હોય, અંદર ઘાવ ના દેખાતો હોય, તો એના પર નિયોસ્પોરિન નામનો જે પાવડર અવેલેબલ હોય છે એ એક એન્ટીબાયોટિક પાવડર છે, એ જો આપના ઘરે હોય તો લગાવી શકાય. હવે દિવાળીનો સમય એ બે રીતે ચામડીને અસર કરે છે. એક તો દિવાળીમાં ફટાકડાને કારણે આજુબાજુના પર્યાવરણમાં ઘણું બધું પ્રદૂષણ વધી જાય છે. બીજું, ધીરે ધીરે ઠંડીની પણ અસર શરૂ થઈ ગઈ હોય છે, એટલે ઠંડીના કારણે પણ ચામડી ફાટી જવાના બનાવ બને છે. અને એ ફાટેલી ચામડી પર જો આવી રીતે બહારના પ્રદૂષિત કેમિકલ્સ જો લાગે તો એમાં વધારે બળતરા થતી હોય છે. એટલે મોસમને અનુલક્ષીને
ફટાકડા ફોડતા પહેલાં અથવા તો રૂટીનલી નાયા પછી જે લોકોને શિયાળામાં ડ્રાય સ્કિનની સમસ્યા હોય એમણે લિક્વિડ પેરાફિન નામનું એક સાદું મોઇશ્ચરાઇઝર જે મોટાભાગના ઘરોમાં અવેલેબલ હોય છે, જો એ ના હોય તો કોકોનટ ઓઇલ જે બધા જ ઘરોમાં અવેલેબલ હોય છે એનો મોઇશ્ચરાઇઝર તરીકે ઉપયોગ કરી શકાય કે જેથી ચામડી વધારે પડતી ડ્રાય ના થાય અને વધારે પડતી ચામડીમાં જો બહારનું આવું પ્રદૂષણ ભળે તો ખૂબ જ બળતરા થાય છે જે અટકાવી શકાય. ખાસ તો સ્વાસ્થ્ય સેતુનો આભાર માનવાનો રહ્યો કે દિવાળીના પર્વ નિમિત્તે જે સામાન્ય લોકોને આપણે બધાને ખૂબ જ જાણકારી એવી માહિતી હું આપી શક્યો એના માટે સ્વાસ્થ્ય સેતુ ચેનલને આભાર. તેમજ આપ સૌને વિનંતી કે જો આપને આ માહિતી યોગ્ય લાગી હોય, સારી લાગી હોય અને એમાં કંઈ સત્ય લાગ્યું હોય તો આપના પરિવારના અન્ય સભ્યો સાથે, આપના મિત્રો સાથે એને જરૂર શેર કરજો. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.